તમે મિત્રો લાસ્ટ જુદી વિડીયો દેખતા રહો એટલે તમને બધી બધી માહિતીની ખબર પડી જશે અને આ વિડીયો તમામ ખેડૂત ભાઈઓ સુધી શેર કરો જે ભાઈઓને ટ્રેક્ટરની અંદર સબસિડી મળવા મળવાપાત્ર હોય તે યોજનાનો લાભ મેળવી શકે જે ફોર્મ ભરવાની જે મિત્રો વિગત આવે છે એની અંદર આપણે થોડીક ઉપર છેલ્લે મિત્રો માહિતી મેળવી લઈએ જેની અંદર એક મિત્રો તમને ખાસ નોંધા આપવામાં આવેલી છે એટલે આપણે નોંધની વાત કરીશું જે તે તાલુકાનો લક્ષણ પૂર્ણ થયેલો છે તાલુકો દેખાશે નહીં એટલે કે જે તે તાલુકાની મર્યાદા પૂર્ણ થયેલી છે એ તાલુકાનું નામ તમને દેખાશે નહીં આ આપણે મિત્રો ઉપર છેલ્લી માહિતી મેળવીશું મેળવી છે ને હવે આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીશું આ યોજના વિશે આ યોજનાની અંદર કેટલો લાભ મળે છે કયા ખેડૂતને લાભ મળે છે કેટલી સબસિડી સહાય મળવાપાત્ર થશે એ બધી બધી માહિતી મેળવીશું આપણે આ એક જ વિડીયોમાં જે મિત્રો ખાસ નોંધ આપવામાં આવેલી હતી એ વિશે આપણે વાત કરી જેથી તાલુકા તાલુકા પ્રમાણે મિત્રો તમને સબસિડી સહાય મળવાપાત્ર થશે તાલુકાનો છે કે પૂર્ણ થઈ ગયેલો છે એ પણ આપણે લાસ્ટ જોઈશું ચાલો તો હવે આપણે યોજનાની સંપૂર્ણ માહિતી યોજનાનું નામ છે મિત્રો મિત્રો ટ્રેક્ટર ટ્રેક્ટર જે આવે છે ટ્રેક્ટર ખરીદવા માટે તમને સબસિડી છે મળવાપાત્ર થશે ચાલો તો આપણે વાત કરીએ ક્યાં ખેડૂતોને કેટલો લાભ મળે આ યોજના છે તો મિત્રો તમામ ખેડૂતો માટે ટ્રેક્ટર ચાલીસ પીટીઓ હોર્સ પાવર સુધી ખર્ચના પચીસ ટકા અથવા મહત્તમ રૂપિયા પિસ્તાલીસ હજારની મર્યાદા બેમાંથી જે ઓછું હોય તે તમને સબસિડી સહાય મળવાપાત્ર થશે પછી આપણે બીજા નંબર પર વાત કરીએ તમામ ખેડૂતો માટે ટ્રેક્ટર ચાલીસ પીટીઓ હોર્સપાવરથી વધુ સાઠ પીટીઓ હોર્સપાવર કુલ ખર્ચના પચીસ ટકા અથવા મહત્તમ રૂપિયા સાહીઠ હજારની મર્યાદા બેમાંથી જે ઓછું હોય તે તમને સહાય મળવા પાત્ર થશે જેની અંદર મિત્રો વાત કરીએ જે હોર્સપાવર આપેલ છે એ પ્રમાણે જો તમારું ટ્રેક્ટર હશે તો તમને સબસિડી મહત્તમ રૂપિયા મળવા પાત્ર થશે ટકાવારી અથવા જે રકમ આપેલ છે એ પ્રમાણે સહાય તમને મળવા પાત્ર થશે આ યોજના એક બાર બે હજાર ત્રેવીસના રોજ શરૂ થઈ હતી અને છેલ્લી તારીખ છે તે મિત્રો એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ છે તે આ યોજનાની છેલ્લી તારીખ છે યોજનાની છેલ્લી તારીખ એ છે પણ મિત્રો હવે ઘણા બધા ખેડૂત ભાઈઓ નહીં પણ બધાનો પ્રશ્ન એવો હોય છે કે તાલુકાનું લક્ષ્યાંક પૂર્ણ થઈ ગયેલું હોય છે તો ફોર્મ કેવી રીતે ભરવું એ પર હવે આપણે વાત કરીશું તાલુકાનો લક્ષ્યાંક મિત્રો કેવી રીતે ચેક કરવું ફોર્મ ફોર્મ ભરવાવું ફોર્મ કેવી રીતે ભરવું અને તાલુકાનો લક્ષ્યાંક કઈ રીતે ચેક કરવો જેના બે અલગથી વિડીયો બનાવેલ છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક છે એ લિંકો ઉપર જઈને તમે વિડીયો દેખશો એટલે તમને બધી બધી માહિતીની ખબર પડી જશે તાલુકાનો લક્ષ્યાંક કઈ રીતે ચેક કરવો અને ફોર્મ કેવી રીતે ભરવું તમે તમારા મોબાઈલ વડે પણ તમને ખબર પડી જશે હવે આપણે વાત કરીશું તાલુકાનો લક્ષાંત પૂર્ણ થઈ ગયેલો છે એ વિશે વાત કરીશું સૌ પ્રથમ મિત્રો ફોર્મ ભરવાની જે વિગત છે એની અંદર આપણે જિલ્લો પસંદ કરવાનો છે આપણે મિત્રો જિલ્લો પસંદ કરીશું એટલે આપણે જિલ્લાનું નામ આવી જશે પછી મિત્રો આપણે તાલુકો પસંદ કરવા જઈશું તાલુકાનો હું થરાજનો છું તો હું દેખું તે રીતે થરાજ પસંદ કરી લીધો એ રીતે તમારા મિત્રો તાલુકાનું નામ પસંદ કરવા જશો તે વખત તમને એવું લખેલો મળે કે તાલુકો મળ્યો નથી એટલે કે તમારા તાલુકાનો લક્ષ્યાંક પૂર્ણ થઈ ગયેલો છે જો તમારો તાલુકાનું નામ આ રીતે આવી જાય તો તમે સંપૂર્ણ માહિતી વિગતો ભરીને તમારું ફોર્મ સબમિટ કરશો તો તમારી અરજી મંજ તમે અરજીનું ફોર્મ ભરી શકો છો અને અરજી પાસ થશે તો તમને સબસિડી સાહેબ મળવાપાત્ર થશે પણ જો તમારું તાલુકાનું જો નામ નહીં આવે જો તમારો તાલુકું જ નહીં મળે તો તમે મિત્રો ફોર્મ ભરી શકતા નથી એટલે કે તમે આગળ પ્રોસેસ કરી શકતા નથી હવે આપણે મિત્રો વાત કરીએ આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે અમારા યુટ્યુબ ચેનલને સાથે જોડાતા રહો અમારી યુટ્યુબ ચેનલને મિત્રો સબક્રેસન્સ કરો આ વિડીયો તમામ ખેડૂત ખેડૂતભાઈ સુધી શેર કરો જે ભાઈઓને યોજનાનંદર લાભ મળવાપાત્ર હોય તો એ યોજનાની લાભ મેળવી શકે જે આવા મિત્રો જે ટ્રેક્ટર માટે યોજનાઓ છે રોટાવેટર છે પલાવું છે એવી બધી બધી માહિતીને મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલ મિત્રો આજે જ સબક્રિપશન્સ કરો અને સૌથી પહેલો તમે વિડીયો મેળવવાની વાત કરીએ મિત્રો તમે કયા જિલ્લાના વતની છે તમે એમને કોમેન્ટ કરીને જણાવજો એટલે ખબર પડે કે આ જિલ્લાના વતની છે તે અમારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે અમે અને આ વિડીયો મિત્રો તમામ ખેડૂત ભાઈઓ સુધી શેર કરો જે ભાઈઓને ટ્રેક્ટરની અંદર સબસિડી મળવાપાત્ર હોય તે યોજનાની અંદર લાભ મેળવી શકે ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે जय हिंद भारत माता की जय जय जवान जय किसान वंदे मातरम